છે. અમદાવાદ હાલ એએમસી દ્વારા ડિમોલિશન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. સરખેજ ચાર રસ્તા પાસે તેની કામગીરી શરૂ કરી દેવાઈ છે. ફરી એકવાર આ ડિમોલિશન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે એએમસી દ્વારા. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ડિમોલિશન ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી, જેમાં જેટલા પણ ગેરકાયદે બાંધકામો હતા, દબાણો હતા, તેને દૂર કરવામાં આવ્યા હતા કોર્પોરેશન દ્વારા. ત્યારે ફરી એકવાર ડિમોલિશન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. નવરાત્રી બાદ ફરી એકવાર આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જ્યાં સરખેજ ચાર રસ્તા પાસે જેટલા પણ ગેરકાયદે દબાણ છે તેને દૂર કરવાની કામગીરી હાલ એએમસી દ્વારા હાથ ધરવામાં આવી છે. આ અંગે વધુ માહિતી અમારા સંવાદદાતા હરમેશ સુખડીએ આપી રહ્યા છે. હરમેશ, એએમસી દ્વારા ડિમોલિશન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે સરખેજ ચાર રસ્તા નજીક. જાણવા માંગીએ છીએ હાલ કયા કયા દબાણો દૂર કરવામાં અહીં આવી રહ્યા છે અને વેપારીઓ દ્વારા શું કોઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે અહીં? ચોક્કસ ધરણા નવરાત્રી બાદ હવે ફરી એએમસી તંત્ર છે તે હરકતમાં આવ્યું છે અને સરખેજ વિસ્તાર એટલે કે સરખેજ જે ઉજાલા ચોકડી છે ત્યાં આગળ આસપાસની તમામ જે હોટલો અને જે બિલ્ડિંગ આવેલા છે, જે કોમ્પ્લેક્સ આવેલા છે, તમામ જે ગેરકાયદેસર કોમ્પ્લેક્સ છે તેને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. દ્રશ્યમાં આપને બતાવવા માંગીશ કે વહેલી સવારથી જ લોકો વેપારીઓ દુકાન ખોલે તે પહેલાં જ તે લોકોની જે દુકાનો છે અને જે કોમ્પ્લેક્સ છે તે કોમ્પ્લેક્સની તમામ દુકાનો હાલ તોડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ તમામ જે કોમ્પ્લેક્સ છે તે તમામ ચારે બાજુના કોમ્પ્લેક્સ અને અન્ય જે હોટલ આવેલી છે તે ગેરકાયદેસર છે. એએમસી દ્વારા થોડા દિવસો પહેલાં આ તમામ લોકોને દુકાનો ખાલી કરવા માટે થઈને નોટિસ પણ ફટકારવામાં આવી હતી અને આજે નોટિસ આપ્યા બાદ તમામ જે વેપારીઓ છે તે લોકોએ દુકાન ખાલી કરી દીધી હતી અને જે રીતે નિયત સમયે જે એએમસીએ જે તારીખ આપી હતી તે તારીખ પ્રમાણે હાલ અહીંયા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વાત કરવામાં આવે તો સરખેજ વિસ્તાર છે, સંવેદનશીલ વિસ્તાર છે, જેના કારણે થઈ અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે થઈને સરખેજ તથા આસપાસના તમામ જે પોલીસ સ્ટેશનનો જે કાફલો છે તેને પણ હાલ અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે સરખેજ જે સર્કલ આવેલું છે તેની આસપાસ ચારે બાજુ જે હોટલો આવેલી છે તે તમામ હોટલો છે તે મુખ્ય રોડ ઉપર હતી અને તમામ જે હોટલો છે તે ગેરકાયદેસર હતી અને જેને લઈને એએમસી તંત્ર દ્વારા તે લોકોને નોટિસ આપવામાં આવી હતી અને આ તમામ જે હોટલો અને અન્ય જે કોમ્પ્લેક્સો આવેલા છે તે તમામ કોમ્પ્લેક્સ અને હોટલો હાલ તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જી બિલકુલ, આભાર. એક તરફ હરમેશ, કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે જાણવા માંગીશું કે લગભગ આ કામગીરી કેટલા સમય સુધી ચાલશે? ચોક્કસથી થોડા દિવસ પહેલાં આ તમામ જે દુકાનદારો છે અને તમામ જે કોમ્પ્લેક્સના માલિકો છે તે લોકોને નોટિસ ફટકારવામાં આવી હતી. આજે નોટિસ ફટકારવામાં આવી હતી ત્યારબાદ જે એએમસી છે તે એએમસી નવરાત્રી પહેલાં આનું ડિમોલિશન કર્યું હતું. નવરાત્રીમાં વચ્ચે ગેપ પડી ગયો હતો, ત્યારબાદ નવરાત્રી પૂર્ણ થઈ છે ત્યારે હવે ફરી એક વખત એએમસી તંત્ર છે તે એએમસી તંત્ર દ્વારા અત્યારે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કહી શકાય કે અનેક દિવસો સુધી આ ડિમોલિશનની કામગીરી હાથ ધરાશે કારણ કે ગેરકાયદેસર જે બાંધકામ છે તે ખૂબ જ મોટી સંખ્યામાં છે. આ જે સર્કલ આવેલું છે તે સર્કલની આસપાસના તમામ જે ચારે દિશામાં જે કોમ્પ્લેક્સ અને હોટલ આવેલા છે તે તમામ ગેરકાયદેસર છે અને તે તમામ ગેરકાયદેસર છે તેને તોડી પાડવા માટે થઈને એએમસી તંત્ર હાલ સજ્જ બન્યું છે. તમામ જે કોમ્પ્લેક્સ છે ત્યાં આગળ ચારથી વધુ જેસીબી મશીન મૂકી દેવામાં આવી છે અને આ કામગીરી શરૂ કરવામાં આવી છે. જી બિલકુલ હરમેશ, આભાર. તો જેસીબી મશીન દ્વારા હાલ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે પણ ગેરકાયદે બાંધકામો છે તે તોડી પાડવામાં આવી રહ્યા છે. સાથે જ સંવેદનશીલ વિસ્તાર હોવાને કારણે અહીં કામગીરી દરમિયાન કોઈ અડચણ ઊભી ન થાય તે માટેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તો એએમસી દ્વારા ફરી એકવાર ડિમોલિશન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. નવરાત્રી બાદ ફરી એકવાર કોર્પોરેશન તંત્ર હરકતમાં આવ્યું છે અને ગેરકાયદે દબાણો જે છે, ગેરકાયદે બાંધકામો જે છે તેને દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અન્ય સમાચારો. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુના બીભત્સ ફોટોગ્રાફ વાયરલ કરવાની ધમકી આપીને રૂપિયા 2 કરોડની ખંડણી માંગનાર બે યુવકો બિપિન બોખરા અને પ્રતાપ કાછડિયાની અમરેલી પોલીસે ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બંને યુવકોએ ધમકી આપી હતી કે જો તે નાણાં નહીં આપે તો અમેરિકન યુવતી સાથે વાંધાજનક ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં વાયરલ કરીને તેમને બદનામ કરી દેશે. આ બંને યુવકોએ સ્વામિનારાયણ ગુરુકુળના સંચાલક સાધુ ભક્તિ પ્રસાદને ફોન કરીને ધમકી આપી હતી કે તેમની પાસે સાધુ સૂર્યપ્રકાશજીના અમેરિકાની એક મહિલા સાથે વાંધાજનક ફોટોગ્રાફ છે, જો તમે 2 કરોડ રૂપિયા નહીં આપો તો તે સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવામાં આવશે. જેથી સૂર્યપ્રકાશજીએ અમેરિકાથી પરત ફરતા બંને યુવકો છેલ્લે રૂપિયા 60 લાખમાં પતાવટની માંગણી કરી હતી, જેના આધારે સૂર્યપ્રકાશજી અમરેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે બંને આરોપીની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે બંને જણાએ સ્વામીનો ફોટો એક મહિલા સાથે એડિટ કરીને પૈસા પડાવવાનું કાવતરું રચ્યું હતું. કે એણે ક્યાંયથી કોઈ પણ પાસેથી
મારો નંબર મેળવ્યો. અમારા ગુરુભાઈના શિષ્ય સ્વામી સૂર્યપ્રકાશ દાસજી એના બાબતની મને વાત કરી. મને કે એના ફોટાઓ છે, અમારી પાસે છે, તો તમે એમને 2 કરોડ રૂપિયા આપી દો એટલે આ બધું પછી ક્યાંય વાયરલ થાય નહીં. હું બહાર હતો અને ઇન્ડિયા આવ્યો પાછો, એટલે પછી વાત કરી ને એના ફોન આવ્યા પહેલાં. પછી હું જ્યારે અમરેલી એકવાર નીકળ્યો એટલે મેં એને વાત કરી, એટલે લાઠી રોડ ઉપર રેલવે ફાટક પાસે એ મળવા આવ્યો ને ત્યારે મને એને કીધું કે તમારા આવી રીતે ફોટા છે. મેં કીધું તો ફોટા બતાવ્યો, એટલે એને ફોટા મને ન બતાવ્યા અને મને કે 60 લાખ રૂપિયા મને તમે આપી દો તો આ બધું કંઈ વાયરલ નહીં થાય, નહીં તમારું ફોટો નહીં વાયરલ. સ્વામી સૂર્યપ્રકાશ દાસજી એમની સાથે બ્લેકમેલિંગ કરવાની ટ્રાય કરેલી છે. બિપિન બોઘરા અને પ્રતાપ કાછડિયા આ બંને પાસે અત્યારે તપાસ, બંને અત્યારે પોલીસ કસ્ટડીમાં છે અને રિમાન્ડ ઉપર છે. એની પાસેથી એવી માહિતી મળેલી છે કે એને જયદીપ સાવલિયા નામના માણસે આ ફોટા આપેલા. સ્વામીજીના વિભત્સ હાલતમાં ફોટા કોઈ છોકરી સાથેના પાડેલા છે, એ ફોટા સ્વામીજીને આપી અને એની સાથેથી બ્લેકમેલ કરવા માટે 2 કરોડ રૂપિયાની માંગણી કરેલી.